नमस्ते बाळकों, नीलकंठ विद्यालय ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत छे। धोरण पहेलो विषय गणित। शू छे धोरण पहेलो विषय गणित? आजे विषय गणित में आजे शीखवानुं छे। बाळकों, आपणे आगळना विडियो में 1 थी 10 सुधी अंक अने शब्दों में शीखी गया बाळकों। 1 थी 10 अंक अने शब्दों में, अंकनी सामे शब्दों में कई रीते लखाय ते शीखा। हवे आजे आपणे पाठ्यपुस्तक में पाठ प्रकरण 2 थी शुरुआत करवानी छे। क्यांथी? प्रकरण 2। तो बाळको, बधाए ऑलरेडी आ बुक्स काढवानी छे। कई? पाठ્યપુસ્તક એટલે આ બુક્સ થશે, બરાબર? આ જેને આ પિંક અને રેડ જેવી છાંય પડે છે એ બુક્સ બધા બાળકો કાઢો, પેન્સિલ ઇરેઝર અને શાર્પનર સાથે રાખજો। અને આપણે પ્રકરણ પહેલું પૂર્ણ કરી ગયા છીએ પાઠ્યપુસ્તકમાં, આજે બીજા પ્રકરણથી શરૂઆત કરવાની છે। પેજ નંબર 21 કેટલા છે બાળકો? પેજ નંબર 21 ક્યાં લખેલા છે? મેં તમને શીખડાવ્યા હતા, સમજાણું બાળકો? પ્રકરણ 2નું નામ શું છે બાળકો? પ્રકરણ 2નું નામ શું છે? આ પ્રકરણ બીજું, આપણે પહેલું શીખી ગયા, અહીંયા બગડો કરેલું છે, તો પ્રકરણ બીજું। અને એમાં 1 થી 9 સુધીની સંખ્યા શીખાની બાળકો, આપણે 1 થી 10 સુધી અંક અને શબ્દોમાં શીખા। તો હવે આમાં 1 થી 9 સુધીની ગણતરી કરવાની જ આવશે, કે કઈ વસ્તુ કોની સાથે જોડવાની, કેટલી વસ્તુ કઈ છે તે ગણવાની, એ બધું આવશે આમાં। એટલા અને એટલા જ 1 થી 9 સુધીની સંખ્યા, એમાં પહેલો શું છે? એટલા અને એટલા જ, જેટલી વસ્તુ આપેલી છે આ બાજુ એટલી જ વસ્તુ સામે પણ આપેલી છે, તે આપણે જોઈન્ટ કરવાની છે। ચલો આપણે પહેલામાં જોઈશું, અહીંયા કેટલી આપેલી છે? 4 બિલાડી આપેલી છે અને સામે પણ 4 ઉંદર આપેલા છે। ગણો બાળકો, 1 2 3 4 આપેલી છે બિલાડી, સામે પણ 4 ઉંદર આપેલા છે। 1 2 3 4 5 સોળીઓ 5 છે એક્ઝામ્પલમાં, 1 2 3 4 5 સોરી 5 છે અને સામે ઉંદર પણ 5 છે। તો તેની સામે સામે આપણે એટલા ને એટલા જ જોડવાના છે। આને અહીંયા આમ જોડ્યું છે, આને આ રીતે આમ જોડ્યું છે, આને અહીંયા ઉપરથી લીધું છે, આને અહીંયા ઉપરથી લીધું, આને અહીંયા નીચેથી લીધું છે। ત્યાર પછી નીચે બાળકો બીજું ચિત્ર જુઓ, કેટલા સસલા છે? 1 2 3 ત્રણ સસલા છે અને 3 ગાજર છે। 1 2 અને 3 સસલાને શું ભાવે? ગાજર બહુ ભાવે, એટલે સામે શેનું ચિત્ર આપેલું છે? ગાજરનું। 3 સસલા અને 3 ગાજર, હવે કઈ રીતે જોડવાનું? પહેલું સસલું અને પહેલું ગાજર આમ બાળકો જોડી દો, પછી બીજું સસલું અને બીજું ગાજર આ રીતે જોડો, અને ત્રીજું ગાજર અને ત્રીજું સસલું, ત્રીજું સસલું અને ત્રીજું ગાજર આ રીતે જોડવાનું। એકુકી વસ્તુ સાથે એકુકી જોડવાની થશે, કોઈ વસ્તુ વસે નહીં, કેમ કે સામે સામે બંને સરખા આપેલા છે એટલા માટે। ચલો એના પછી નીચે કેટલા? 1 2 3 અને 4 4 શર્ટ આપેલા છે અને 1 2 3 અને 4 4 પેન્ટ આપેલા છે। બાળકો, 1 થી 9 સુધીની સંખ્યા તમને તો ગણતા આવડે જ, કે કેટલા વસ્તુ પડી છે, તમારા મમ્મીએ કોઈ વસ્તુ આપેલી હોય તો તમે ગણો ને કેટલા આપેલા છે। પેન્સિલ 2 આપેલી હોય તો તમે યાદ રાખો, મારા મમ્મીએ 2 પેન્સિલ આપેલી હતી। તમને નાસ્તામાં 5 બિસ્કિટ આપેલી હોય તો તમે યાદ રાખો ને, મમ્મી આજે મને નાસ્તામાં 5 બિસ્કિટ આપી હતી। એ રીતે તમને ગણતા આવડે ને, તો 1 થી 9 સુધીની સંખ્યા તમને ગણતા આવડશે ઓલરેડી બાળકો। તો આ પહેલો શર્ટ અને પહેલું પેન્ટ આપણે જોડીશું આ રીતે સામે, આ બીજો શર્ટ અને બીજું પેન્ટ જોડીશું, ત્રીજો શર્ટ અને ત્રીજું પેન્ટ આ રીતે જોડીશું બાળકો, ચોથો શર્ટ અને ચોથું પેન્ટ આ રીતે જોડીશું બાળકો। આવડે તમને? આ ઇઝી છે, આવું તો તમને જોડતા આવડશે। ત્યાર પછી શું આપેલા છે? 1 2 3 4 અને 5 કેટલી વસ્તુ છે? 5માં કઈ વસ્તુ છે? ઇરેઝર। ઇરેઝર એટલે તમે ભૂસો છો ને રબર, તેને શું કહેવાય? ઇરેઝર। અને સામે શું આપેલી છે? પેન્સિલ। 1 2 3 4 ને 5 5 પણ પેન્સિલ અને 5 ઇરેઝર, તો આપણે તેને જોડીશું, પહેલી પેન્સિલ પહેલું ઇરેઝર, ઇરેઝર અને પેન્સિલ આ સામે સામે, પછી આ પેન્સિલ અને આ ઇરેઝર જોડીશું, પછી આને ઉપરથી આ રીતે જોડીશું, આપણે ઉપર અને નીચે શીખા, અને નીચેથી આને આ રીતે આ પેન્સિલ સાથે જોડીશું, સમજાણું બાળકો? આ રીતે જોડતા આવડે। ત્યાર પછી બૂટ અને મોજા શું આપેલા છે? બૂટ અને મોજાનું ચિત્ર આપેલા છે। બૂટને આપણે શું બોલીએ છીએ? શૂઝ, અને મોજાને શું બોલીએ છીએ બાળકો? સોક્સ, સમજાણું? બૂટ અને મોજા આપેલા છે, તો એ કેટલા છે આપણે બાળકો ગણીશું? ચલો ગણો બાળકો, 1 2 3 અને 4 કેટલા છે? 1 2 3 અને 4 સામે મોજા પણ 4 આપેલા છે, તો આપણે એની સામે સામે જોડીશું, પહેલું બૂટ અને પહેલા મોજા જોડીએ, બીજું બૂટ અને બીજા મોજા જોડીએ,
पछी त्रीजो बूट अने त्रीजा मोजा जोड़िए, चौथो बूट अने चौथा मोजा जोड़िए। बाळको आ रीते जोड़ता आवड़े एटली ने एटली वस्तु आपेली होय सामे तो एटला ने एटला चित्र तमारा सामे पूर्ण थई जवा जोईए। छ आपेला तो सामे छ तमने जोड़ता आवड़े ने बाळको। चलो त्यार पछी पाछळनो पेज फेरवो बाळको। हवे पाछळनी पेज ऊपर आपणे गणतरी करवानी छे। शू करवानी छे? गणतरी। शू आपेलू छे? गणतरी। तो हवे अहींया आपने आपेला छे जोड़कणा, ते जोड़कणा बोलता जईशुं अने जोता जईशुं। चलो पेलू छे एक एक एक, आपणे शब्दमां लखो एटले तमने વાતતા આવડશે। एक एक एक, नानुं बाळक एक खाय छे केक। શું છે એ બાળક? એક છે। કેવું છે? નાનું બાળક છે। શું ખાય છે? તેની હાથમાં શું છે બાળકો? કેક છે। સમજાણો? એક બાળક છે, નાનું બાળક છે, ખાય છે કેક। ત્યાર પછી બે બે બે, નાના બાળક બે પ્રાણી સંગ્રહાલયમાં જાય છે। બે બે બે, તો કેટલા બાળક છે બાળકો? બે છે। પ્રાણી સંગ્રહાલયમાં જ્યાં પ્રાણીઓનો બગીચો કરેલો હોય, ગાર્ડન હોય, જ્યાં બધા પ્રાણીઓ જ હોય, જીરાફ, વાઘ, સિંહ, ચિત્તો, પછી રીસ અને કેટલાક બીજા જળચર પ્રાણીઓ હોય, માછલી ને બધું, માછલી ઘરની બધું હોય છે ને પ્રાણી સંગ્રહાલયમાં બાળકો, તો તે બાળકો પ્રાણી સંગ્રહાલયમાં જાય છે। કેટલા બાળકો છે? બે બાળકો। તો અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં ચિત્ર દોરેલા છે, અહીંયા જીરાફ અને અહીંયા વાંદરો છે। ત્યાર પછી ત્રણ ત્રણ ત્રણ, શું આપેલું છે? ત્રણ ત્રણ ત્રણ, લીલા પોપટ ત્રણ શોધવા જાય છે ચણ। શું છે? કેટલા પોપટ છે? ત્રણ, એક બે ને ત્રણ, કેટલા પોપટ છે બાળકો? ત્રણ પોપટ છે। કેવા કલરના છે? લીલા કલરના પોપટ છે। શું શોધવા જાય છે? ચણ। એટલે અનાજ જે ઘઉં ચોખા આપણે ઝારની નાખીએ ને ચકલાને, પોપટને, કબૂતરને, એ બધાને, તે ચણ શોધવા જાય છે, જે પાંજરામાં પોપટને પૂરી દીધા હતા, હવે ઉડીને તે ચણ શોધવા જાય છે। કેટલા પોપટ છે? ત્રણ। કેવા કલરના છે પોપટ? ત્રણ, લીલા કલરના। ચલો પછી ચાર ચાર ચાર, ભૂખ્યા ગલુડિયા ચાર, કરે દૂધ પીવાનો વિચાર। કેટલા ગલુડિયા છે? એક બે ત્રણ ને ચાર, શેનો વિચાર કરે છે? દૂધ પીવાનો। કેવા છે ગલુડિયા? ચારેય ભૂખ્યા છે, ચારેય ગલુડિયા ભૂખ્યા છે, દૂધ પીવાનો વિચાર કરે છે, આમાં દૂધ છે। સમજાણો? ત્યાર પછી પાંચ પાંચ પાંચ, શું આવશે ચાર પછી બાળકો? પાંચ પાંચ પાંચ, મધમાખી છે પાંચ, મધપૂડાને નો આવે આંચ। કેટલી છે મધમાખી? પાંચ છે, એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ મધમાખી છે અને મધપૂડાને નો આવે આંચ। મધપૂડાને સાચવીને રાખવાનો એવું કહે છે, એને કંઈ આંચ ન આવી જોઈએ, ખરાબ ન થઈ જવો જોઈએ મધપૂડો, બરાબર બાળકો? ત્યાર પછી બાજુના પેજ ઉપર છ છ છ, નાની ખીલી છ, સોની લગાવે ચટ। આ કોણ છે બાળકી? સોની છે, તેને શું લગાવે છે? ખીલી લગાવે છે, ખીલી લગાવે છે, તો એની પાસે કેટલી ખીલી છે નાની? છ, છ ખીલી છે। સમજાણું બાળકો? કેટલી ખીલી છે? છ ખીલી છે, સોની શું લગાવે છે? ખીલી લગાવે છે। ત્યાર પછી શું આવશે છ પછી બાળકો? સાત, સાત સાત સાત, ઠીંગું ચોકર સાત, આ ઠીંગણા, ઠીંગણા એટલે નીચા, નીચા ચોકર કેટલા છે? સાત છે। વર્ગમાં દોડે સાત, વર્ગમાં એટલે ક્લાસ, તમે ભણવા જતા હોય ને ક્લાસમાં, જે ઠીંગું બનીને આવ્યા હશે, ક્યારેક એવું તમારે કોઈ સેલિબ્રેશન રાખ્યું હોય તો ઠીંગું બન્યા હોય, ચોકર બન્યા હોય, તો કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, સાતેય અલગ અલગ કપડાં પહેર્યા છે, પહેર્યા છે ને, તો ઠીંગું કેટલા છે? સાત, અને ક્યાં દોડે છે? વર્ગખંડમાં। ત્યાર પછી બાળકો આઠ આઠ આઠ, બાળકો સાત પછી શું આવ્યું? આઠ આવ્યા, તો આઠ આઠ આઠ, ચાંદ જાડા ઉંદર આઠ, ભગાવે બિલ્લી એક સાત, કેટલા ઉંદર છે ગણી લઈએ? એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, આઠ ઉંદર છે, કેવા છે? જાડા ઉંદર છે, અને બિલ્લી દોડે છે ને તેની પાછળ, બિલ્લી દોડે છે તેની પાછળ ઉંદર દોડે છે, એટલે શું કહે છે? બિલ્લી ઉંદરને ભગાવે છે, ભગાડે છે, દોડાવે છે। ત્યાર પછી નવ નવ નવ, તો લાલ કીડી નવ, ખાવાનું લઈ ખાવ, શું કહે છે? કેટલી કીડી છે? લાલ કલરની કીડી છે, લાલ કલરની કીડી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, બધી લાઇનમાં જાય છે। જોયું બાળકો? તમે લાઇનમાં ચાલો છો, તમારા ટીચર કહે ને તમે આ રીતે લાઇનમાં ચાલો છો, નથી ચાલતા ને, ખીજાય ત્યારે તમે લાઇનમાં ચાલો છો ને, જો આ કીડી કેવી કહેવાય? બધી લાઇનમાં ચાલે છે, કેવી છે? લાલ કીડી,
કેટલી છે? 9 કીડી છે. કેટલી બાળકો? લાલ 9 કીડી છે. લાલ કીડી 9. ખાવાનું લઈ ખાવ. શું કહે? ખાવાનું લઈને ખાવ. પાછળ બધું ખાવાનું ઉપાડીને જાય છે કીડી, જાય છે. ચલો ત્યાર પછી પાછળ બાળકો પેજ શું છે? વધુ કે ઓછા? શું કીધું છે? વધુ કે ઓછા? જેમાં આપણે વધુ અને ઓછા જોવાની છે, જેમાં જી નિશાની કરવાની કે તે આપણે શીખવાનું છે. વધુ પર સાચાની નિશાની કરો. તો આમાં ઓલરેડી આપેલા છે, તો આપણે ખુરશી અને ટેબલ, છોકરા અને ખુરશી આપેલી છે, તેમાં વધુ હોય તેમાં સાચાની નિશાની કરેલી છે. તો 1, 2, 3, 4, 5 1, 2, 3 અને 4 રહ્યા એ ઓછા કહેવાય અને 5 રહ્યા એ વધુ છે. 5 બાળકો વધારે છે, તો વધારે એમાં આપણે સાચું કરેલું છે. ત્યાર પછી આપણે નીચે બીજું ઓછા પર સાચાની નિશાની કરો. હવે જેમાંથી આમાંથી ઓછી વસ્તુ હોય તેમાં સાચું કરવાનું છે. શું કરવાનું છે બાળકો? ઓછી વસ્તુ હોય તેમાં સાચું કરવાનું છે. તો આપણે ગણશું 1, 2, 3, 4 અને 5 5 ફૂલ છે, સામે પતંગિયા, 1, 2 અને 3 બટરફ્લાય. કેટલા આપેલા છે? 3. તો ઓછા શું કહેવાય? પતંગિયા કહેવાય. તો પતંગિયામાં બટરફ્લાયમાં અહીંયા ગોળ આપેલું છે ત્યાં સાચું કરો. કર્યું બાળકો? આ રીતે સાચું કરો. દેખાય છે ને સાચું? ત્યાર પછી ઓછા પર સાચાની નિશાની કરો. વરી પાછું શું કીધું છે? ઓછી વસ્તુ હોય તેમાં સાચું કરવાનું છે. તો આપણે તાળા અને ચાવીનું ચિત્ર આપેલું છે. આપેલું છે તાળા સાથે ચાવી હોય જ. તાળા અને ચાવીનું ચિત્ર આપેલું છે. તો તાળા કેટલા છે? 1, 2 અને 3 ચાવી કેટલી છે? 1, 2, 3 અને 4 તો કઈ ઓછી થઈ? તાળા રહ્યા એ ઓછા છે, તો તેમાં સાચું કરો ગોળમાં. અને ચાવી વધારે છે, તો તેમાં કરવાનું આવશે નહીં. ત્યાર પછી વધુ પર સાચાની નિશાની કરે. આગળ આપણે ઓછામાં કરી, હવે શું આપેલું છે? વધુ હોય તેમાં સાચાની નિશાની કરવાની છે. તો આપણે બાળકો ગણીશું. પતંગ અને ફિરકીનું ચિત્ર આપેલું છે. બાળકો શેનું આપેલું છે? પતંગ અને ફિરકીનું. તો પતંગ કેટલી છે? 1, 2, 3 અને 4 4 પતંગ છે અને 2 જ ફિરકી છે. તો વધુ શું કહેવાય? પતંગ કહેવાય. તો પતંગના ચિત્રમાં આપણે સાચું કરશું. 4 રિયાઈ વધારે કહેવાય અને 2 રિયાઈ ઓછા કહેવાય. સમજાણું બાળકો? ત્યાર પછી બાજુના પેજ ઉપર બાળકો, બાજુના પેજ ઉપર ગણો અને જોડો. શું આપેલું છે? ગણો અને જોડો. વસ્તુ ગણવાની છે, તેની સામે એટલા મીંડા કરેલા છે, તેમની સાથે જોડવાના છે. તમને પેલું આ 1, 2 અને 3 મીંડા આપેલા છે, તો સામે 1, 2 અને 3 બેગ આપેલી છે, દફતર છે, તો તમને તે સાથે જોડેલા છે. ચલો હવે પેલું ચિત્ર શેનું છે? બરણી છે. 2 બરણી આપેલી છે, 1 અને 2, તો સામે 2 આપેલા છે. ક્યાંય આ બોક્સમાં, ત્રીજા બોક્સમાં 2 મીંડા આપેલા છે, તો તેમની સાથે આપણે જોડીશું બાળકો. આની સાથે જોડ્યું બાળકો, સાથે સાથે જોડતા જાજો. પાછળ રહી જાવ તો વિડીયો પુશ કરતા જાજો. ત્યાર પછી બીજું ચિત્ર ગણો. મકાઈ છે. મકાઈ શું છે? મકાઈ ખાવું છે ને? મકાઈના દોડવા લઈ આવે છે ને તમારા મમ્મી પપ્પા. 1, 2, 3 અને 4 કેટલા આપેલા છે? 4 દોડવા આપેલા છે, તો સામે 4 મીંડા ગોતવા જોશે. તો આ બોક્સમાં 2 કૈરા જોડ્યા, તેની નીચેના બોક્સમાં 4 છે. 1, 2, 3 અને 4 છે 4 મીંડા, તો મકાઈના દોડવા તેમની સાથે જોડો, જોડ્યા. ત્યાર પછી હથોડી ગણો. 1, 2, 3 અને 1, 2, 3, 4, 5 અને 6 કેટલી હથોડી આપેલી છે? 6 હથોડી. કેટલી? તો સામે આપણે 6 મીંડા ગોતવા જોશે ને. હે, તો આ લાસ્ટ બોક્સમાં કેટલા છે ગણો તો બાળકો મીંડા? 1, 2, 3, 4, 5 અને 6 છેલ્લા બોક્સમાં કેટલા છે? 6 મીંડા. તો હથોડીને તેની સાથે જોડો, જોડ્યા. ત્યાર પછી 3 બેગ આપેલા છે અને 3 મીંડા તમારે જોડેલા છે. ત્યાર પછી એપલનું ચિત્ર. એપલ એટલે સફરજન. કેવા કલરના હોય છે બાળકો? લાલ કલરના. ચલો બાળકો ગણો કેટલા છે. 1, મારી સાથે સાથે ગણતા જજો. 1, 2, 3, 4, 5, 6 અને 7 કેટલા એપલ છે? 7 એપલ છે. તો અહીંયા હવે બીજા નંબરનું બોક્સ એક બાકી છે, તેમાં ગણી જુઓ કેટલા છે. 7 મીંડા છે. 1, 2, 3, 4, 5, 6 અને 7 હા, રાઈટ જ છે, સાચું છે. તો તેની સાથે જોડી દો, જોડ્યું બાળકો. આ રીતે વસ્તુ આપેલી હોય અને સામે કોઈ પણ વસ્તુ હોય કે મીંડા હોય તો તમને ગણીને જોડતા આવડે ને બાળકો? આવડે ને. ત્યાર પછી ચલો નેક્સ્ટ પેજ ગણો અને જોડો.
ગણો અને જોડો. ચલો અહીંયા જ ગણવાના અને જોડવાના છે. આગળના પેજમાં આપણે ગણ્યા અને જોડ્યા. ચલો આ પેજમાં આપણે ગણવાના અને જોડવાના છે. ચલો અહીંયા સોય આપેલી છે, સોય આપેલી છે. ચલો બાળકો સોય ગણો તો મારી સાથે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલી સોય આપેલી છે? નવ. તો સામે નવ મીંડા ગોતવા જોઈશે ને. તો અહીંયા કેટલા છે આ બીજા નંબરના બોક્સમાં ગણો તો બાળકો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ ને નવ. સાચું, બીજા નંબરના બોક્સમાં નવ છે મીંડા. તો આ સોય રહી બીજા નંબરના બોક્સ સાથે જોડી દો. એક, બે, ત્રણ અને ચાર, ચાર કેરી અને ચાર મીંડા સાથે જોડેલા આપેલા છે તમને. ત્યાર પછી પેન્સિલ ગણો. ચલો પેન્સિલ ગણો મારી સાથે બાળકો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. કેટલી પેન્સિલ છે? આઠ. તો સામે આઠ વસ્તુ જુઓ, આઠ મીંડા જુઓ તો બાળકો. આ છેલ્લા બોક્સમાં છે, ગણો તો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. સાચું છે બાળકો, આઠ પેન્સિલ અને આઠ મીંડા જોડી દો. ચલો જોડી દીધા. ત્યાર પછી શું આપેલું છે? એક ફૂલ આપેલું છે. તો તમને એક મીંડું તો જડી જ જશે. અહીંયા છે એક મીંડું આપેલું છે ને, તો એક ફૂલને એક મીંડા સાથે જોડી દો. ચલો ત્યાર પછી શું આપેલું છે? ટમેટાનું ચિત્ર. શેનું છે? ટમેટાનું. તો બાળકો ટમેટા ગણો કેટલા છે મારી સાથે ગણો. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. પાંચ ટમેટા છે. તો સામે એક બોક્સ વધ્યું છે, તેમાં પાંચ મીંડા છે, ગણો. એક, બે, ત્રણ, ચાર ને પાંચ. સાચું. ચલો બાળકો, તો તેની સાથે જોડી દો પાંચ. જોડા જોડી દીધા ને. આ રીતે જોડકા જોડતા આવડી ને બાળકો તમને? વસ્તુ આપેલી હોય, સામે મીંડા આપેલા હોય તો ગણી ગણીને જોડી શકો ને. પહેલાં આ ગણી લેવાનું, સામે મીંડા ગણવાના. એકવાર ન સમજાય તો બીજી વાર ગણીને જોવાનું, ભૂલ ન પડે. સમજાણું બાળકો? હવે બાજુના પેજ ઉપર શું કરવાનું છે? એક. શું કરવાનું છે? એક લખવાનો છે. એક. સમજાણું? એક. બધી વસ્તુ એક છે આ ચિત્રમાં, બધી વસ્તુ એક એક દેખાય છે. તો અહીંયા એક આપેલો છે શબ્દ સાથે. આપણે શીખા હવે તો અહીંયા અહીંયા એકડો આમ રીતે ઘૂંટવાનો. આ બે અહીંયા એકડા આપેલા છે, એ ઘૂંટી લેવાના. ના, એ બધી વસ્તુ એક એક આપેલી છે. ઉપર ચિત્ર મુજબ જ બધી વસ્તુ એક નીચે દર્શાવેલી છે. અને અહીંયા બધા બોક્સમાં તમારે એક લખવાનો છે. આ રીતે એક લખી નાખવાનો છે. સમજાણું બાળકો? આ રીતે એક તમારે લખવાનો છે. એકડ એક તો આવડે. આ રીતે આ પેજ તમારે પૂર્ણ કરવાનું રહેશે બાળકો. અહીંયા સુધી મેં કરાવેલું છે પ્રકરણ બેમાં, એકથી નવ સુધીની સંખ્યામાં પ્રકરણ એકમાં પેજ નંબર 27 સુધી તમારે પૂર્ણ કરેલું હોવી જોઈએ. હવે આગળના વિડીયોમાં આપણે ચલાવીશું આગળનું પ્રકરણ, બરાબર. પ્રકરણ બે જે બાકી છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. અહીંયા સુધી તમારે બધું આ હોમવર્કમાં શીખી લેવાનું છે. સમજાઈ ગયું બાળકો? થેન્ક યુ બાળકો.